અડાજણમાં હની પાર્ક રોડ પાસેથી બારેક દિવસ પહેલા એક ઇકો કાર ચોરી થઈ હતી આ કાર કોઈ ગંભીર ગુનો આચરવા માટે ચોરાઈ હોવાની આશંકાને પગલે પોલીસે ચોરને કાર સાથે પકડવા માટે એડી જોર લગાવ્યું હતું દરમિયાન ચોરાયેલી આ કાર સાથે એક યુવાનને પોલીસે ઝડપી પાડ્યો છે આ કારના બધા જ પાર્ટ છૂટા કરીને વેચવાની ફિરાકમાં ફરતા યુવાને પોલીસે ધરપકડ કરી છે થોડા દિવસ પહેલા હનીપાર્ક રોડ ઉપર રણછોડનગરમાંથી જેજે ફાઈવ એસ ટુ એઇટ સિક્સ ઝીરો નંબરની ઇકો કાર ચોરાઈ હતી આ કાર કોણ ચોરી ગયું છે તે જાણવા માટે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં કાર ચોરી કરનારા કાર લઈને મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ સુધી જતા દેખાયા હતા પણ પછી કેમેરામાં દેખાતા ન હતા આ ચોરને કોઈપણ હિસાબે પકડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સૂચના આપી હતી એટલે પોલીસે બાતમીદારોનું નેટવર્ક સ્ટ્રોંગ બનાવ્યું હતું દરમિયાન સહજધામ સોસાયટી પાસેના સુમનગાટ આવાસમાં રહેતા જીગર રાજુભાઈ બારોટ નામનો એક યુવાન આ કાર પાલ ગૌરવપત પાસે ઊભો છે તેવી બાતમી અડાજણના હેડ કોન્સ્ટેબલ પ્રવીણ ઓધવલાલ અને કોન્સ્ટેબલ વેલાભાઈ અજુભાઈને મળી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતાં ખબર પડી કે ચોરી થઈ તેના બીજા ત્રીજા દિવસે જ આ ચોર સ્પેર છૂટા કરીને વેચે દેવાનો હતો જ્યાંથી ચોરી થઈ ત્યાંથી ચોર નજીકમાં જ રહેતો હતો એટલે બધી જ ગતિવિધિઓ પર પણ નજર રહ્યો હતો પોલીસે ભીસ સંતાડી રાખી હતી પછી છૂટા કરવા પ્રયાસ કરતાં જ તેને દબોચી હતો અત્યાર સુધીમાં શહેરમાં વાહન ચોરીના અનેક બનાવો બન્યા છે પરંતુ આ બનાવમાં રીઢો તસ્કર ગણાતા જીગર બારોટે નવી યુક્તિ અપનાવી હોય તેમ ઇકો ગાડીની ચોરી કરી તેને માર્કેટમાં વેચવું જોખમી હોવાથી તેના સ્પેર છૂટા કરી તેને વેચવાનું કારસ્થાન ઘડ્યું હતું જોકે તેમાં તે સફળ થાય તે પહેલા તેની ધરપકડ થતા અન્ય વાહન ચોરીનો ભેદ પણ ઉકેલાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે